ज्योति तथा स्थिति लय कर वेदो स्तुति उच्चरे जेन रो सुचित्रमा अनुसमा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगण अज्ञान लोपेक्षण एवं अक्षरधाम अधिपति श्री स्वामी ना स्वामी नारायण 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 ભવાંજલિ મહોત્સવના ઉપક્રમે આપણે કીર્તન ભક્તિ સાંભળીએ છીએ, જેમાં આપણે સમજીએ છીએ કે ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ થાય છે, શાસ્ત્રીજી મહારાજની દીક્ષાને 100 વર્ષ પૂર્ણ થાય છે, અને ત્રીજો પ્રસંગ છે અખંડ ધૂન, જે સંપ્રદાયમાં ખાલી આપણું સુરત ગુરુકુળ એવું છે કે જ્યાં 20 વર્ષથી ચાલે છે, બરાબર છે? તો એ ધૂન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનની ધૂન આપણે બોલીએ છીએ ત્યારે તમે બધા જો ઠંડીમાં અદબ પાડીને બેસો ને તો અમને ન ગમે ને મહારાજને ન ગમે. તમે અખંડ ધૂનનો નાદ એવો ગજાવો, 2 મિનિટ ધૂન લઈશ પછી કીર્તન લઈશ, તો તાળીના તાલ સાથે બધા સાંભળો છો ને, બધા તાળી પાડવાની છે બધા કમ્પલસરી. નારાયણ સ્વામી 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 નારાયણ
તમને બધાને અવાજ બરાબર આવે છે ને? અમારી જમણી બાજુમાં છે કઈ કઈ હમણાં સરખું થઈ જાય છે. આ તો એ મહારાજની કૃપા છે કે માઇક સાથે ગાવા મળે છે ને એટલું સંભળાય છે. માઇક ન હોય તો આપણે એમણે નાના હતા ત્યારે કીર્તન ભક્તિ કરતા હતા જ. હું ખાસ આભાર માનું છું લાલજીભાઈ આપનો કે અમારા અક્ષર સ્વામીનો સંકલ્પ મહારાજે આપ દ્વારા પૂર્ણ કરાવ્યો. 15 દિવસ પહેલા જ અમે વાશી મંદિરમાં 15-20 દિવસ પહેલા મળ્યા ત્યારે કે ઘણા વર્ષોથી રાજેન્દ્રભાઈ આવ્યા નથી. બે મેં કીધું મહારાજ આજ્ઞા કરે એટલે આવી જાય સુરત. કારણ કે ઘણા સમય પહેલા તો લગભગ શરદ પૂનમના કેટલા વર્ષો સુધી સંતોની આજ્ઞાથી દાંડિયા છોકરાઓની સાથે અમે ગરબાને દાંડિયા કરતા હતા, પણ હવે નથી પહોંચાતું. કીર્તન ભક્તિની શરૂઆત કરીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામીને ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ છીએ. પવિત્ર સંતોના ચરણોમાં વંદના કરીએ છીએ. અહીં બેઠેલા તમામ હરિભક્તો, આપણે અક્ષરધામની સભા તુલ્ય મહારાજે કીધું છે તો આપણે તમારા બધાના હૃદયમાં બિરાજમાન શ્રીજી મહારાજને પણ પ્રણામ કરીએ છીએ. જ્યાં સુધી કીર્તન ભક્તિ ચાલે ત્યાં સુધી તમે બધા અમારા માટે ભગવાન સમાન છો, એ પછી નહીં. એટલે ત્યાં સુધી બધા સાથે તાળી પાડજો, ગાજો. આપણે કીર્તન ભક્તિમાં હંમેશા એક એવો રૂલ્સ છે કે હું એકલો નહીં કરું. આપણે બધા તો તમને દેખાય એટલે 1.5 ફૂટ ઉપર બેઠા છીએ, બાકી આપણે બધા સાથે છીએ. મહારાજના આપણે સંતાન છીએ બધા. વધારે સમયને લેતા અમે તમામ કલાકારો આજે બપોરે લગભગ 3 વાગે તો ઉદયપુરથી આવ્યા છીએ અને તરત જ તૈયાર થઈ અને 5 વાગ્યાની ટ્રેનમાં આપણે આપની સેવા કરવા માટે આવ્યા છીએ. તો બ્રહ્માનંદ સ્વામીનું એક સરસ મજાનું કીર્તન આપણે ગાઈએ અને એ પછી આગળના કાર્યક્રમ તરફ આપણે વધીએ. આપણા તમામ કીર્તનો જે છે ને કોઈ કાલ્પનિક કીર્તન નથી, તમે પોતે બધા જાણો છો. મહારાજની સન્મુખ રાખીને નંદ સંતોએ એક એક કીર્તનની રચના કરી છે અને એવા કીર્તનો કે જે કીર્તન ગાવાથી ખાલી ગાવાનું અને સાંભળવાનું નથી, એને હૃદયમાં ઉતારવાનું છે. મહારાજની મૂર્તિ કેટલી સરસ મજાના મહારાજ શોભે છે, તો એ મૂર્તિનું પણ સાથે સાથે થોડું ધ્યાન કરવાનું અને બ્રહ્માનંદ સ્વામીએ જે તે સમયે આ કીર્તન લખ્યું હશે ને એ સમયને યાદ કરવાનો. કીર્તન હંમેશા સાંભળીએ ને ત્યારે હિમર નિણ તણા શણગાર રે મંદિર પધારો તમે નિણતણા શણગાર રે મંદિર પધારો તમે માવજી રે Thank you.
કે હારે વાલા છટક રંગીલી પેરી ચાખડી રે ઓરા આવો ને પ્રાણ આધાર રે મંદિર પધારો તમે માવજી રે ઓરા આવો ને પ્રાણ આધાર રે મંદિર પધારો તમે માવજી રે મારા નેણા તણા શણગાર રે મંદિર પધારો તમે માવજી. અદ્ભુત શબ્દ. એક એક કીર્તનો આજે તમારી સમક્ષ જેટલો પણ સમય છે એમાં એવા રજૂ કરવા છે. અને અમારા અક્ષરસ્વામી અહીંયા ફ્લ્યુટ વગાડતા હતા, કીર્તન ગાતા હતા, હાર્મોનિયમ વગાડતા હતા, ત્યારે એમ બોલ્યા કે શીખ્યા નથી. હું કહું એને હાર્મોનિયમ તો આવડે છે, લો મને તો હાર્મોનિયમ નથી આવડતું, મને કીબોર્ડ ના આવડે, શરણાઈ ના આવડે, તબલા ના આવડે, છતાંય ગાઈ શકું છું. કેવળ ને કેવળ મહારાજની કૃપા અને જોગી સ્વામીના આશીર્વાદ. નહીતર બહુ શક્ય જ નથી આ વસ્તુ. વર્ષો પહેલા નાના હતા ત્યારે એ પવિત્ર સંતોનું સાનિધ્ય મળ્યું એ બહુ મોટી મહારાજની કૃપા છે અમારા પર. આવો આગળનું આપણે એનાઉન્સમેન્ટ સાંભળીએ, એ પછી નોન સ્ટોપ કીર્તન ભક્તિ તમને સંભળાવી છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સભા કરીને બિરાજમાન થતા સંતો કીર્તન ગાતા હોય અથવા તો ભગવાન વચનામૃત સમજાવતા હોય ત્યારે વચ્ચે હરે હરે બોલતા એમ તમને પણ કીર્તનમાં મજા આવે તો શરીરનું જેટલું પણ વજન હોય, કોઈનું 60 કોઈનું 70 કેટલું જમ્યા હોય એ પ્રમાણે વજન મોટું કર્યું હોય એ શરીરને હલાવવાનું, તાળીઓ પાડવાની તો મજા આવે. તો એકવાર પાછા તાળીઓ પાડીએ અને વધાવીએ. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે અહીંયા બિરાજમાન થાય અને આશીર્વાદ આપે, અને ત્યાર પછી આપણે શ્રી રાજેન્દ્ર પાલાને ખૂબ જ ભાવ અને પ્રેમથી સાંભળશું. વહેલા પરિવારજનો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ભાવાંજલિ મહોત્સવ પ્રસંગે ખાસ કરીને ધર્મનંદન પરિવાર, અમારા પરિવારના શ્રી લાલજીભાઈ, તુલસીભાઈ, દયાળભાઈ, જયરામ કાકા અને સમગ્ર પરિવારના હૃદયમાં એવો ભાવ હતો કે એક દિવસ સરસ મજાની આવી કીર્તન ભક્તિ કે જેમાં નંદ સંતોના પવિત્ર અને ખૂબ જ પ્રસાદીના કીર્તનો ગવાતા હોય, ખૂબ સારા સ્વર સાથે ગવાતા હોય. અને આપણે સૌ જાણીએ છીએ કે જેમ ગુરુકુળ એક પરિવાર છે એમ અમારો ધર્મનંદન પણ એક પરિવાર છે. અમે ધર્મનંદન પરિવારમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરતા જ હોઈએ છીએ. જેમ કે લાલજીભાઈ તો ઘણા સમયથી દર વર્ષે હરિદ્વાર જાય તો આપણને એમ થાય કે સ્નાન કરવા ફરવા કશું જ નહીં, સવારે બે ટાઈમ ગંગા નદીમાં નાહી પછી આખો દિવસ. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે કે મનને શાંત કરવા માટે કા ભજન અને કા કીર્તન અને કા
સરસ મજાનું ધ્યાન. તો આવી રીતે જેમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ વર્ષોથી આ પરંપરા ચલાવી અને કેટલા બધા ગુરુકુળોમાં ભગવાન સ્વામિનારાયણનો મહામંત્ર ગુંજતો કર્યો અને આટલા બધા વિદ્યાર્થીઓને સંસ્કારના પાઠ બસ એ જ ગુરુકુળમાં ભણી અને ધર્મનંદન પરિવાર આજ અમે ઘણીવાર કહેતા હોય કે ભાઈ જેમ સુરત ગુરુકુળમાં વિદ્યાર્થીઓને જે સંસ્કારના પાઠ અપાય એટલે મંદિર છે એમ ધર્મનંદન પણ કર્મયોગનું મંદિર છે કે જ્યાં સવારે 7000 માણસો કર્મયોગની પૂજા કરવા આવે અને મહિના દરમિયાન જે કાંઈ કમાય એમાંથી એમના પરિવારજનોને એટલે કે 20000 લોકોની સાથે અમે જોડાયેલા છીએ અને એટલા માટે અમે જે કાંઈ એક્ટિવિટી કરીએ છીએ ભાવ અને પ્રેમથી કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભાવાંજલિ મહોત્સવ આવી રહ્યો છે. ઘણા સમયથી લાલજીભાઈને સંકલ્પ હતો કે આવી સરસ મજાની કીર્તન ભક્તિ કરીએ અને એમાંય આજે જે રાજેન્દ્ર પાલાકે જેઓ 25 વર્ષથી મુંબઈમાં ખૂબ સારી રીતે પ્રસિદ્ધ કીર્તનો દેશ વિદેશમાં ગાય છે. 21મી સદી એ કળયુગ કહેવાય અને કળયુગ એટલે કળાનો યુગ. જેની પાસે સારામાં સારી કળા હોય પછી ડિગ્રીની કાંઈ જરૂર હોતી નથી અને એવી જ રીતે એમણે ખૂબ પ્રખ્યાત થયા અને એમણે સરસ વાત કરી કે જ્યારે હું 23 વર્ષ પહેલાં રાજકોટ ગુરુકુળની સામે જ રહેતો ત્યારે જોગી સ્વામી દેવસ્વામી એમના ખૂબ સરસ મજાના આશીર્વાદ મળતા અને એની સામે કીર્તન ગાતા. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા સંપ્રદાયમાં કીર્તન ભક્તિનો ખૂબ જ મહિમા છે. ત્યારે આજે આપણી વચ્ચે પૂજ્ય ધર્મલુ સ્વામી, પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી અને તમામ સંતો, ધર્મનંદન પરિવાર અને અમારા આમંત્રણને માન આપીને મહેમાનો પધાર્યા છે ત્યારે હું લાલજીભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીનું પધારશે અને પુષ્પહારથી પૂજન કરશે. સાથે ધર્મનંદન પરિવારના શ્રી તુલસીભાઈ ગોટી, શ્રી દયાળભાઈ ગોટી, શ્રી જયરામભાઈ વિરાણી એમને પણ વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીના પૂજન માટે પધારશે. અને હું હિતેશભાઈને વિનંતી કરીશ કે પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીનું પણ પુષ્પહારથી પૂજન કરશે. શ્રી શૈલેષભાઈ ગોટી, શ્રી હરજીભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી પ્રકાશકાકા આણગણ એમને પણ વિનંતી કરીશ કે પૂજ્ય ધર્મળુ સ્વામીનું પૂજન કરવા પધારે અને એક હાર હિતેશભાઈને ત્યાં આપે એટલે પ્રભુચરણદાસજી સ્વામીના પૂજન માટે પૂજ્ય સ્વામી જ્યાં બેઠા છે પ્રભુચરણદાસજી સ્વામી ત્યાં એમના પૂજન માટે પણ જાય. બસ અહીં વચ્ચે આવી જાઓ વિદ્યાર્થીઓ, જે આગળના એક પાર્ટમાં ખાલી છે ત્યાં આવી જાઓ. અને સાંભળો, તમારા શરીરને હલાવવામાં જીભની જરૂર નથી હો ભાઈ કાંઈ. બસ આગળ બેસી જાઓ. શૈલેષભાઈને વિનંતી કરીશ, પૂજ્ય શ્વેત સ્વામીનું પણ પૂજન કરશે. હવે બરાબર, બાળકો એટલા માટે સામે આવ્યા કે નંદ સંતોના કીર્તન ગવાશે ને ત્યારે કોઈને ઘણા સમયથી વૈરાગ્ય હોય તો આજ સંકલ્પ કરશે કે કાલથી મારે પાર્ષદ થઈ જવું છે. કારણ કે સંતોની કીર્તન ભક્તિમાં તાકાત જ એવી હતી. વિપુલભાઈ સુતરિયાને વિનંતી કે પધારશે પૂજ્ય સ્વામીના આશીર્વાદ અને પૂજન માટે. હાજર હશે તો પધારશે. તો ધર્મનંદન પરિવાર દ્વારા ગુરુકુળના ભાવાંજલિ મહોત્સવ પ્રસંગે આજના સંકીર્તન સરિતામાં આપ સૌનું ભાવ અને પ્રેમથી સ્વાગત છે. પૂજ્ય સંતોનું પણ ભાવ અને પ્રેમથી અહીંથી લાલજીભાઈ, તુલસીભાઈ બધાએ સ્વાગત કર્યું અને એ સાથે સંગીતની ટીમને પણ હાર્દિક સ્વાગત છે. અને હવે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ કે સરસ મજાના અમને આશીર્વાદ આપે અને ત્યાર પછી આપણે ફરી શ્રી રાજેન્દ્ર પાલા એમને સાંભળશું, એમના સ્વરને અને એમના સંગીતની મજા લેશું. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને આપણે સૌ તાળીઓથી વધાવીએ આશીર્વાદ માટે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંભુજં પૂજિતં સુરનરોત્તમીર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વ અવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પૂજ્ય શ્વેત વૈકુંઠ સ્વામી, સર્વે વાલા સંતો, ગુરુદેવના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા માટે જેઓના દિલનો આજે ભાવ જાગ્યો છે એવો ધર્મનંદન પરિવારના અરે લાલજીભાઈ, તુલસીભાઈ, દયાળભાઈ, જયરામકાકા, સર્વે ધર્મનંદન પરિવાર સાથે આજે આ રઢિયાળી રાત્રે આટલા સુંદર વાતાવરણ વચ્ચે અને અમારા ગાયકના હૃદયમાં પણ શાસ્ત્રીજી મહારાજ પ્રતિ એટલી જ ભક્તિ છે એવા રાજેન્દ્રભાઈ પાલા, સર્વે સંગીત મંડળ, સર્વે ભાવિક ભક્તજનો, આમ તો અધ્યાત્મ ક્ષેત્રે બે મૂલ્ય છે.
અને ભૌતિક ક્ષેત્રે ત્રણ ચાર મૂલ્યો છે. દુનિયામાં પ્રગતિના મૂળ કારણ અને મુદ્દા હોય તો સત્તા, ધન, કીર્તિ, પણ અધ્યાત્મ ક્ષેત્રે મુખ્ય બે બિંદુ હોય તો જ્ઞાન અને પ્રેમ છે. આપણી ભારતીય સંસ્કૃતિની ધારાઓ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક બે ધારાઓ હોય તો એ જ્ઞાનની ધારા છે ને પ્રેમની ધારા છે. જ્ઞાનની ધારા હંમેશા ગદ્યથી વહે છે અને પ્રેમની ધારા હંમેશા પદ્યથી વહે છે. આપણે તમામ વેદો પણ મૂળ પાયામાં પદ્યથી રચાયા છે અને ત્યાર પછી ધીરે ધીરે આપણે ગુજરાતી કર્યું એનું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ સંપ્રદાય એના વહનમાં મુખ્ય બે બિંદુ જ્ઞાન અને પ્રેમ, જ્ઞાનને સત્સંગ દ્વારા વહાવ્યો અને પ્રેમને કીર્તન અને ભક્તિ માર્ગોથી વહાવ્યો છે. નંદ સંતોના આપણી પર બહુ મોટો ઉપકાર તો એ છે કે મહારાજ પ્રગટ હતા અને મહારાજને જેવા માયણા જોયા નહીં, જાણ્યા નહીં, પણ જેવા માયણાને એ જે અવ્યક્ત રસ શબ્દોમાં લાવી અને કીર્તનો દ્વારા એ આપણા માટે આટલો મોટો ખજાનો મૂકતા ગયા અને એ પરંપરામાં આપણા નંદ સંતો પછીના સંતો અને ભક્તોએ પરંપરા આપણા સુધી પહોંચાડી છે. ત્યારે એવા હજારો પદો નંદ સંતોના કે જેમાં મહારાજના સ્વરૂપની દિવ્ય પ્રેમની ધારા આપણા હૃદયમાં વહાવી શકીએ. આજે મનમાં આનંદ બહુ થયો કે શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવના ચરણોમાં અમારા લાલજીભાઈ તુલસીભાઈએ પોતાનું કેટલું મોટું જીવન યોગદાન સમર્પણ કર્યું એ વખતે પણ વારંવાર યાદ કરે. હમણાં અહીંયા અમારા સંતો ઠાકોરજી મળ્યા આવ્યા ને તે ઉપર અમે તો દરબારોની માઢ મેળી હતી એમ, અમારા પટેલિયાની પણ માઢ મેળી થઈ અમે ત્યારે ત્યાં બેઠા હતા ત્યારે વાત કરી હતી મેં કે આજથી મને એ વખતેના શબ્દો યાદ છે શાસ્ત્રીજી મહારાજના કે બહુ મોટો ઉત્સવ રાજકોટમાં હતો ને ત્યારે ખેર સાહેબ લાલજીભાઈ ને તુલસીભાઈ આવેલા, જેવા આવીને દંડવત કર્યા ત્યારે સ્વામી કે લ્યો અમારા સુરતના જુવાન આવ્યા આપણો ઉત્સવ પૂરો થયો કહેવાય કે આટલો શાસ્ત્રીજી મહારાજને આ ત્રિપુટી ઉપર એટલો આશીર્વાદ હતા, રાજીપો હતો અને રાજીપાના પાત્ર રૂપે જ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ અમારા લાલજીભાઈ કાંતિભાઈ અને પ્રેમજીભાઈ પૂરો કર્યો હો. અમારા ખેર સાહેબને આવતા સ્વામીને કહેતા સ્વામી સુરતમાં કંઈક કરો સ્વામી કે હું તો વૃદ્ધ થયો હવે આ સંતો કરશે મારો રાજી પણ મારો સંકલ્પ તો છે. અને એ વર્ષો પહેલાં આજે 25 વર્ષ પહેલાં અમારા લાલજીભાઈની સાહસિકતા હિંમત એને લઈને આ ગુરુકુલની જમીન સંપાદન કરી અને આ પ્રોગ્રેસ થયો ત્યારે આજે આપણા ગુરુકુલને 25 વર્ષ થયા હોય ત્યારે એ પાયાની ઈંટ તરીકે પાયાના મૂળભૂત તરીકે લાલજીભાઈને આપણે યાદ કરીએ છીએ. તાળીથી વધાવીએ એકવાર કે જે સ્થાન ઉપર આજે 20-20 વર્ષથી ધૂન ચાલતી હોય હજી સુધીમાં કોઈ સ્થાનમાં આટલું ભજન નહીં થયું હોય 25 વર્ષમાં હો. હજી સુધી ભારતમાં વેદ પારણ ક્યાંક થઈ છે પણ આપણી પર્ણકુટીમાં 3.5 વર્ષમાં વેદ બોલીને 108 પારણ થઈ છે. બોલો ત્યારે આવા તો અનેક ભજનના આપણા મૂલ્યો આ સંસ્થામાં થયા એનો 25 વર્ષનો ઉત્સવ હોય અને જેને કારણે આપણે બેઠા છીએ એવા શાસ્ત્રીજી મહારાજને 100 વર્ષ થતા હોય ને ત્યારે કેટલા ભજનના આયોજન દ્વારા શાસ્ત્રી મહારાજના દીક્ષા શતાબ્દીમાં આપણે સ્વામીના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા એમાં કેટલા વિભાગમાં અમારા અક્ષરસ્વામી વગેરે સંતોએ સંકીર્તન સરિતાઓ કરી. પણ આજે જ્યારે સુરતમાં આપણે દેશ અને પરદેશમાં 10 મહામહોત્સવ ભાવાંજલિ રૂપે ઉજવવાના છે, પહેલો ઉત્સવ આપણો સુરત ખાતે 23, 24 અને 25 છે હો, ત્યારે એમાં આ સંકીર્તન સરિતા આ પૂર્વ ભાગમાં આ ધર્મનંદન ડાયમંડ દ્વારા આપણા લાલજીભાઈના દિવ્ય ફાર્મની અંદર જ્યારે ઉજવી રહ્યા છે મહારાજને પ્રાર્થના કરીએ કે આ પ્રેમી ભક્તોના હૃદયની ભાવના આ શાસ્ત્રી મહારાજના ચરણોમાં સમર્પિત થાય, સવિશેષ રાજીપો થાય. રાજેન્દ્રભાઈ પાલા તો ભક્ત હૃદય છે, ગાયકો તો દુનિયામાં ઘણા છે પણ એક ભક્ત હૃદયમાંથી જ્યારે અને એમાં નંદ સંતોના પ્રસાદીના કીર્તનો જ્યારે ઉઠતા હોય ત્યારે ચોક્કસ મહારાજની મૂર્તિ એની માધુરી આપણા હૃદય સુધી ચોક્કસ પહોંચતી હોય. આમ તો નામ છે પાલા, પ્યાલે પ્યાલે પાય એના કરતાં ઘણા ઘડાએ ઘડાએ પાવાના છે આપણે. આજ તો પાલો એટલે ખબર પડે ને પ્યાલો, પણ પ્યાલાથી આપણે તૃપ્તિ નહીં થાય પણ કીર્તનના એ મોટા મોટા કુંભ આપણે આગળ ઠલવી અને મહારાજની મૂર્તિના માધુર્યના એ દિવ્ય રસ જ્યારે આપણને પાવાના છે ત્યારે પુનઃ તમારા બધા વતી વિનંતી કરીએ કે રાજેન્દ્રભાઈ આપણને મહારાજના કીર્તનનો પાન કરાવશે. જય સ્વામિનારાયણ.
મુખડાની માયા લાગે મોહન તારા મુખડાની માયા લાગે લાગે મોહન તારા બ્રહ્માનંદ સ્વામી પોતાના અદભુત શબ્દ દ્વારા એમ કહે છે કે મુખડાની માયા લાગી મોહન તારા. મહારાજના મુખડાની માયા લાગી હોય એની વાત છે, નહીતર માયા લાગી હોય ને નાના નાના બાળકમાં ઘણાને માયા લાગે. નાનું બાળક હોય ને ત્યારે બધા પરિવારજનોને એમાં માયા લાગે. એ બાળક જેમ મોટું થતું જાય ત્યારે માયા લાગતી જાય, પણ એ બાળક મોટું થઈ જુવાન થઈને જ્યારે મા બાપને સાચવે નહીં ને ત્યારે એમ થાય કે આ ખોટી માયા લગાડાઈ ગઈ. અને ઘણા ઘણા એવા હોય, અમારે એક નાનકડે વચ્ચે તમને ખાલી વાત કરી દઉં, અમારે એક કાર્યક્રમ હતો. અમે દર વર્ષે લંડન જઈએ છીએ, અમેરિકા જઈએ છીએ, દુબઈ જઈએ, મસ્કત જઈએ, બધી જગ્યાએ પ્રોગ્રામ કરવા જઈએ પબ્લિકના પૈસે. પબ્લિકના પૈસે કલાકારના કોઈ દીકરા પોતાના ખર્ચે ન જાય. આ તો એક આનંદની વાત છે. પણ અમે લંડનમાં એક કાર્યક્રમ હતો, અમે દર વર્ષે જઈએ છીએ ત્યાં. ત્યારે એક નાનકડા બાબો હતો, એને ઓળખાણ કરાવતા હતા એના મમ્મી, અને અલગ અલગ એક્ટરોની સાથે સરખાવતા હતા કે આનું નાક ફલાણા એક્ટર જેવું છે, આની આંખો આ એક્ટર જેવી છે, આનું આ આવું છે. મેં કીધું આમાં પરિવાર જેવું કંઈ હોય તો બતાવો બેન, ગામ આખાના મોઢા જેવા આના મોઢા છે એમને. એ માયા લાગે એ માયા નહીં, પણ એક માયા કે જે શ્રીજી મહારાજમાં લાગી હોય અને એ આપણે માયા લગાડવાની છે. કેવી? મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, હે મુખડાની માયા લાગી મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, હે મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી મોહન તારા. મુખડાની માયા ઘડાની માયા લાગી, ઘડાની માયા લાગી, ઘડાની માયા લાગી. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી, મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી, ચમકીને સૂતી જાગી મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી.
બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી કરછોડી મથાશો ત્યાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મેં શરૂઆતમાં તમને બધાને વાત કરી હતી ખબર છે ને અહીં જેટલા બેઠા છો કે કીર્તન ભક્તિ હું એકલો કરું ને તમે બધા સાંભળો એવું નહીં તમે સાથે તાળી પાડશો ને તો તમને બે ત્રણ પ્રકારના ફાયદા થવાના છે પહેલો ફાયદો તો એ કે તમારા ક્યાંય બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ હોય ને તો તમે તાળી પાડો તો એ તમારું બધું સરખું થઈ જાય બીજો એ પ્રોબ્લેમ કે માનો કે તમારા કદાચ કોઈના હાથની રેખાઓ સૂતેલી હોય તો એ તાળી પાડો તો મહારાજ એને જગાડે અને ત્રીજો મોટામાં મોટો ફાયદો અમને મજા આવે બરાબર છે ગઈકાલે ઉદયપુરમાં આના કરતા ચાર ગણી ઠંડી હતી અને બીજી તમને વચ્ચે વાત કરી દઉં અમે આખું વર્ષ એટલા બધા લગ્નના પ્રોગ્રામ કરીએ એટલા બધા લગ્નના પ્રોગ્રામ કરીએ ને કે વાત જવા દો એની વચ્ચે આવી રીતે કીર્તન ભક્તિ કરવાની આવે ને ત્યારે અમને શેર એક લોહી ચડી જાય ને અમને ઓક્સિજન એટલો મળે ને પણ એ ઓક્સિજન ક્યારે મળે કે અરે તમે બધા ગાવ તો ગાશો ને બધા હા તો પાડો હા મફત પાડવાની છે મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી તમારા કરતા તો આ બાળકોનો અવાજ વધારે છે આપણે કઈ ભાગ નથી પાડવા કે તમે ગાવ ને તમે ગાવ મારું માઇક ત્યાં સુધી પહોંચે તો તમારી સાથે આવીશ પણ એક વાર મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી એ વાત મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી આ પાછળ વાળા ગાતા નથી એવું લાગે છે મને પાછળ વાળા ગાવ છો બધા આગળ વાળા પાંચ છ લાઈન ના ગાતા પાછળ વાળા ગાવ છો કે નહીં જો મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી હવે બધા સાથે મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી હે મુખડાની માયા લાગી હે મુખડાની માયા લાગી મોહન તારા મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી એ સખીરી ઘનશ્યા ગોડલા ખેલાવે જય હો મહારાજ જય હો ખીરી ઘનશ્યામ ઘોડલા ખેલાવે સખીરી ઘનશ્યામ ઘોડલા ખેલાવે એ સખીરી ઘનશ્યામ ઘોડલા ખેલાવે સખીરી ઘનશ્યામ ઘોડલા ખેલાવે
સ્વામીની ઘનશ્યામ ગોળ લખે લાવે આ કીર્તન આની પહેલા કેટલાય સાંભળ્યું છે જરા હાથ ઉપર કરો જોઈએ ઘણા બધા છે તો વાંધો નહીં પાછળ વાળા સાંભળ્યું છે આગળ વાળા નથી સાંભળ્યું બરાબર ને ડાગાઓ પડે છે ધૂળની ડમરીઓ ચડે છે અને તમે બધા એકદમ પુલકિત હૃદયથી બધા ગાઓ છો અને શું કહે છે ભક્તો એક સાચી વાત કરું આ કીર્તન તમે પહેલી વાર નથી સાંભળતા બરાબર ધ્યાનથી સાંભળજો આ કીર્તન તમે 200 વર્ષ પહેલા સાંભળતું 150 વર્ષ પહેલા સાંભળ્યું હતું
સો વર્ષ પહેલા સાંભળ્યું હતું પણ ત્યારે તમે સમજાની એટલે મહારાજ વારંવાર ધક્કા મારી મારીને તમને સત્સંગમાં પાછા મોકલે છે કે હવે આ કીર્તન સમજો અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરો. હવે કેટલાય સાંભળ્યું છે, હાથ ઉપર કરો જી. બધાએ સાંભળ્યું છે ને, તો ગાજો સાથે. એકવાર હું ગાઈશ, એકવાર તમારે ગાવાનું. આ કીર્તન ભક્તિમાં બધાએ કમ્પલસરી ગાવાનું છે, એટલે તમને ઠંડી ન લાગે ને ઊંઘ ના આવે. આપણે ક્લાસિકલ રાગ રાગીણી જાણતા નથી, આ જાણીએ છીએ મહારાજની કૃપાથી, કે તાળી પાડો ને સાથે ગાઓ, બસ બીજું કાંઈ નહીં. પણ મહારાજને યાદ કરીને, આ કોઈની બર્થડે પાર્ટી નથી કે કોઈની એનિવર્સરી નથી, યાદ રાખજો. આ કીર્તન સરિતા છે, આ સરિતામાં વહેવાનું છે આપણે. સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, એ સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, એ વાયર જાશે ત્યાં. ટ્રાય કરીએ. મને ગુરુકુળના બાળકો પ્રત્યે પહેલેથી પ્રેમ છે, કારણ કે હું ભણી નથી શેકો ને એટલે. હા, તમારે બધા ખાલી તમારે બધા ગુલાબી જભાવાળા ગાવાનું. આમાં કેટલા પાર્ષદ થવાના છે, યાદ ઉપર કરો. હાથ ઉપર કરીને લઈ લીધો વાત, કાંઈ વાંધો નહીં. તમે અહીંયા અહીંયા તમે ભણી શકો છો, એ જ બહુ મોટી વાત છે. મારા બાપાએ મને જૂનાગઢ સુધી ભણવા જવા નહોતો દીધો, અને તમે બધા, કારણ કે એ માટે મહારાજની કૃપા ઓછી પડે. મહારાજની કૃપા હોય તો તમે ગુરુકુળમાં આવી શકો, તો તમે કંઠી પહેરી શકો, તો તમને આવા સંતોનું સાનિધ્ય મળે, બાકી ન મળે. હજારો બાળકો બહાર એમને ફરતા હશે, ભલે જ્ઞાન ગમે લેતા હોય, પણ જે આ તમને જે મળે છે ને, એ બીજે નહીં મળે, યાદ રાખજો. એટલે તમારે ગાવાનું છે. સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, હવે ઉપર હાથ કરીને તાળી પાડવાની. કોઈને શોલ્ડર નો પ્રોબ્લેમ નથી ને, ફ્રોઝન શોલ્ડર નથી ને, ઉપર હાથ ના થાય એવું નથી ને મારી જેમ, તો ઉપર હાથ કરજો. સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, એ સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, એ કરી અસવારી આવે. આપણે ઓલી બાજુ આવે, તમે જબરા ભાઈ, જો આ છોકરા માટે બાળકો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ ભાઈ. હા, સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે છે, તમારા જેટલો અવાજ છે નહી, હજી એક ટ્રાય. સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, કરી અસવારી આવે, છેલ્લી લાઈનમાં જે તાળી નહીં પાડે એને આજે ખરાબ સપના આવવાના છે ભાઈ. એટલે બધાએ તાળી કમ્પલસરી પાડવાની, પણ મહારાજને યાદ કરીને. હો, આ કોઈ ડાન્સ નંબર નથી, આ મહારાજની ભક્તિ છે. સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે, સખીરી ઘનશ્યામ ગોળ લાખે લાવે,
ગયા. પ્રેમાનંદ સ્વામીના અદ્ભુત શબ્દ છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. આવો બ્રિજેશભાઈની પાસે આપણે તાળીઓથી વધાવજો આ કલાકારને પણ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો તમારા જનનો સંગ રે. આપો તમારા જનનો સંગ રે બીજું મને આપશો માં. રે મને આપશો મારા જીવ માં એ જીવ મંગ રે. દૂર રે બીજું મને આપશો
રાખો પ્રેમાનંદ હજૂર ને રે, બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મહારાજ મને આશરો તમારો ઘનશ્યામ, મહારાજ મને આશરો તમારો સહજાનંદ, આશરો તમારો આશરો તમારો મગો આશરો તમારો જી, મહારાજ મને આશરો તમારો ઘનશ્યામ, મહારાજ મને આશરો તમારો સહજાનંદ, આશરો તમારો આશરો તમારો માગો આશરો તમારો. સર્વોપરી શ્રીજી મારે શરણું તમારું, દિવ્ય તેજો મય હું તો સ્વરૂપ નિહાળું, સર્વોપરી શ્રીજી મારે શરણું તમારું, દિવ્ય તેજો મય હું તો સ્વરૂપ નિહાળું, દયાળુ દયા કરીને મૂર્તિમાં રાખો, દયાળુ દયા કરીને મૂર્તિમાં રાખો સહજાનંદ, આશરો તમારો માગો આશરો તમારો. મહારાજ મારી અરજ સ્વીકારો, હે મહારાજ મારી અરજ સ્વીકારો, સહજાનંદ આશરો તમારો આશરો તમારો માગો આશરો તમારો. ભાવ તમારા ચરણે ધરાવું, પ્રેમનો પૂજારી થઈને આરતી ઉતારો, ભક્તિ કેરો ભાવ તમારા ચરણે ધરાવું, પ્રેમનો પૂજારી થઈને આરતી ઉતારો, ભક્ત રખવાલા પ્રભુ આશરો તમારો, ભક્ત રખવાલા પ્રભુ
આશરો તમારો સહજાનંદ, આશરો તમારો, આશરો તમારો માંગુ, આશરો તમારો શ્રીજી મહારાજ મને આશરો તમારો, ઘનશ્યામ મહારાજ મને આશરો તમારો સહજાનંદ, આશરો તમારો, આશરો તમારો માંગુ, 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 આશરો તમારો. કેવલ શ્વેત વસ્ત્રો ને ઉતાર્યા, કેવલ લાલ વસ્ત્રો તન તાર્યા, પછી ગોપી બની ગયા ગિરધારે, 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 ગોપી બની ગયા ગિરધારે. વાલે શ્વેત વસ્ત્રો ને ઉતાર્યા, વાલે લાલ વસ્ત્રો તન તાર્યા, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે. તેરો ઘાઘરડો ઘેરાડો શોભે કંચવો કામણગારો, તેરો ઘાઘરડો ઘેરાડો શોભે કંચવો કામણગારો, તેરો ઘાઘરડો ઘેરાડો શોભે કંચવો કામણગારો, શોભે કંચવો કામણગારો, શોભે કંચવો કામણગારો. ગોપી બની ગયા ગિરધારે, 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 ગોપી બની ગયા ગિરધારે. પછીના શબ્દો બધા ધ્યાનથી સાંભળજો, કે શેથો જોજે પટ્ટીઓ પાડી અને નવરંગ ઓઢાડી છે સાડી. એકદમ શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં પટ્ટીઓ પાડે એમ કહીને એટલે વચ્ચે પાથી પાડે, વચ્ચે પાથી પાડે અને પાછી સર્વે સખીઓ બધી લાડમાં શેથો પણ પૂરે અને પછી નવરંગ સાડી ઓઢાડે. મહારાજનું કેવું અદભુત સ્વરૂપ દિશતો છે, ભક્તોને કેટલું સુખ આપતા હશે મહિલા મુક્ત મહારાજ, વિચાર તો કરો તમે, બહુ ધ્યાનથી સાંભળજો. કે શેથો જોજે પટ્ટીઓ પાડી નવરંગ ઓઢાડી છે સાડી, શેથો જોજે પટ્ટીઓ પાડી ઓઢે નવરંગ ઓઢાડી છે સાડી, એ શેથો જોજે પટ્ટીઓ પાડી નવરંગ ઓઢાડી છે સાડી, નવરંગ ઓઢાડી છે સાડી, નવરંગ ઓઢાડી સાડી. ગોપી બની ગયા ગિરધારે, 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 ગોપી બની ગયા ગિરધારે,
गोपी बनी गया गिरधारी, गोपी बनी गया गिरधारी, गोपी बनी गया गिरधारी, गोपी बनी गया गिरधारी। શરણાઈ ઉપર તમે જે સાંભળો છો ને એ ભાઈ મરાઠી છે, સુનિલ ધુમાલેનું નામ છે। તમે ચાંદલો જોવો છો ને, ચાંદલો હમણાં નથી કરેલો, એ મરાઠી હોવા છતાં બધા નિયમ પાડે છે ને, પોતે આપણા સત્સંગી થઈ ગયા છે અને પૂજાય કરે છે। ખૂબ મહારાજની કૃપા એની ઉપર છે, અદ્ભુત શરણાઈ વગાડે છે। હવે પછીના શબ્દો સાંભળજો તમે, કે પેરા સર્વે સખીના ઘરેણા, કોઈ બેન પોતાનું ઝૂમણું આપે, કોઈ ટીલડી આપે, કોઈ હારલો આપે, એમ એક એક ઘરેણા ભેગા કરીને મહારાજને શણગાર કરે છે કે પેરા સર્વે સખીના ઘરેણા અને શુભ કાજળથી સાયરા નેણા। પછી પોતાની આંખમાં જે કાજળ હોય ને કાજળ લઈ અને મહારાજને કાજળ કરે, કેવું અદ્ભુત દ્રશ્ય હશે, વિચાર તો કરો। પેરા સર્વે સખીના ઘરેણા શુભ કાજળથી સારા નેણા, પેરા સર્વે સખીના ઘરેણા શુભ કાજળથી સારા નેણા, પેરા સર્વે સખીના ઘરેણા શુભ કાજળથી સારા નેણા, શુભ કાજળથી સારા નેણા, શુભ કાજળથી સારા નેણા। ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારી, 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 ગોપી બની ગયા ગિરધારી। પછી પાછળ જે બધા બીજા નંદ સંતો અને હરિભક્તો બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે કે આ અંદર શું ચાલે છે, તમે જે લખો છો એનું વર્ણન અમને બતાવો, ત્યારે બ્રહ્માનંદ એમ કહે છે કે કહે બ્રહ્માનંદ આ તો અતિ અતિ શોભે અને જોઈ જોઈને સખીઓના મન લોભે। હે કહે બ્રહ્માનંદ અતિ અતિ શોભે, જોઈ જોઈ સખીઓના મન લોભે, કહે બ્રહ્માનંદ અતિ અતિ શોભે, જોઈ જોઈ સખીઓના મન લોભે, જોઈ જોઈ સખીઓના મન લોભે, જોઈ જોઈ સખીઓના મન લોભે। ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી। ગાશો ને બધા એકવાર ગાશો ને બધા કે થાકી ગયા, એ ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, એ ગોપી બની ગયા ગિરધારી, 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 ગોપી બની ગયા ગિરધારી।
હથડી નું મોતી, હૈણા ના હાર પ્યારા, નથડી નું મોતી. કયું કીર્તન છે મિત્રો? ગાય ને બતાવો. જીવો છું ક્યા બાત, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી. હૈણા ના હાર પ્યારા, હૈણા ના રસીલા તારા મુખડા ને જોતી, જીવો છો રસીલા તારા મુખડા ને જોતી. મુખડું જોઈને તારું મોહ્યું મન મારું, મુખડું જોઈને તારું મોહ્યું મન મારું. પિયર સાસરિયું સર્વે, પિયર સાસરિયું સર્વે થયું મને ખારું. જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી. નટવર નિરખી તુને અંતર ઠરે છે, નટવર નિરખી તુને અંતર ઠરે છે. દુરી જન લોક ઘોળ્યા, દુરી જન લોક ઘોળ્યા દાદીને મરે છે. જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી. મન કર્મ વચને હું થઈ રહી તારી, મન કર્મ વચને હું થઈ રહી તારી. મુખડા ઉપર જાય, મુખડા ઉપર જાય પ્રમાનંદ વારી. જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી. હૈડા ના હાર પ્યારા, હૈડા ના હાર પ્યારા, નથડી નું મોતી. બધા આપણે બધા સાથે ગાશું, જેટલા પણ બેઠા છો ને બધા મહારાજ ને સંભાળીને પેલી લઈને બધા બાળકો ગાશે ને મોટા ગાશે. જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા મુખડા ને જોતી. જીવો છું રસીલા તારા મુખડા ને જોતી, જીવો છું રસીલા તારા.
ઘડાને જોતી જીવો ચોર સીલા તારા મુખડાને જોતી પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ વેરી મચ ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ બોલો થેન્ક યુ વેરી મચ ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ શિક્ષા પાત્રી વચના સંસ્કાર મળે છે તો હું એમ કહું ને ત્યારે થેન્ક યુ હવે તમે બોલજો શિક્ષા પત્રી વચનામૃત આપ્યા એથી બોલો આ સુરત માં ગુરુકુળ આપ્યું છે એથી બોલો પ્રભુ થેન્ક યુ બોલો થેન્ક યુ છેલ્લી 10 મિનિટ છે જેટલી તાળી પાડવી એટલી પાડી લેજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા બોલો થેન્ક યુ વેરી મચ જય હો જય હો માતા પિતા એથી બોલજો થેન્ક યુ આ સત્સંગમાં તમને જન્મ મળ્યો છે એથી બોલો વિચાર કરો ક્યાંક ઝુંપડપટ્ટીમાં જન્મ દઈ દીધો તો આપણે શું કરત વિચાર કરો આ તો સત્સંગમાં જન્મ મળ્યો એટલું નહીં આટલા પવિત્ર સંતો મળ્યા ને એટલું મહારાજનું સાનિધ્ય આપણને મળ્યું એટલે આપણે ખાસ થેન્ક યુ કહેવાનું છે માતા પિતાનો પ્રેમ મળ્યો છે એથી બોલો આ સત્સંગમાં તમને જન્મ મળ્યો છે એથી બોલો પ્રભુ થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ વેરી મચ અગણિત ઉપકાર જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ સાચા સાધુ નો સમાગમ આપ્યો એથી બોલો આનંદ સંતો એ કીર્તન આપ્યા એથી બોલજો આ સાચા સાધુ નો સમાગમ આપ્યો એથી બોલજો થેન્ક યુ આનંદ સંતો એ કીર્તન આપ્યા એથી બોલજો થેન્ક પ્રભુ થેન્ક યુ બોલો થેન્ક યુ બોલો થેન્ક યુ વેરી મચ અગણિત ઉપકાર જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ જેટલા પણ લીલા ચરિત્ર કર્યા
મહારાજે જેટલી લીલાઓ કરી બધી હરિભક્તોને સુખ આપવા માટે, તો એક એક એ લીલા ચરિત્ર સંભાળીએ ને ત્યારે આપણને તરત મહારાજ યાદ આવે જાય, તો એને માટે પણ આપણે થેન્ક યુ કહેશું. આપણે હરિભક્તો ના કલ્યાણ કાજે લીલા ચરિત્રો કીધા, અનહદ કૃપા મહારાજ તમારી, એથી બોલીએ થેન્ક યુ. હરિભક્તો ના કલ્યાણ કાજે લીલા ચરિત્રો કીધા, અનહદ કૃપા મહારાજ તમારી, એથી બોલો થેન્ક યુ. પ્રભુ થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. અગણિત ઉપકાર જેણે કર્યા અમર, એને થેન્ક યુ વેરી મચ. મૂર્તિનું સુખ અદ્ભુત આપ્યું છે, તેથી બોલો થેન્ક. અક્ષરધામ આપે છે, એથી બોલો થેન્ક યુ. આ મૂર્તિનું સુખ અદ્ભુત આપ્યું છે, એથી બોલું જો થેન્ક યુ. અંતે અક્ષરધામ આપે છે, એથી બોલો થેન્ક યુ. પ્રભુ થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. અગણિત ઉપકાર જેણ કર્યા અમર, એને થેન્ક યુ વેરી મચ. આ તમે જે ખાઓ છો એ આઈસ્ક્રીમ છે કે શું છે? શીરો છે. હવે વિચાર કરો, તમને કીર્તન ભક્તિમાં સાથે સાથે તમને શીરો મળે તો તમે એના માટે થેન્ક યુ કહેશો કે નહીં? બરાબર છે કે નહીં? ભલે તમારા હાથમાં, એક હાથમાં શીરાની પ્લેટ હોય ને એક હાથમાં ચમચી હોય એટલે તમે તાળી ન પાડો, પણ તમે ગાવ તો ખરી ને. થોડોક શીરો વહેલો આવી ગયો, 5 મિનિટ, પણ વાંધો નહીં. ચાલો, કઈ વાંધો નહીં. આપણે આ વિભાગ તરફ જવું છે. આ કીર્તન ભક્તિ માં શીરો આપ્યો છે, તેથી બોલો. કીર્તન ભક્તિ માં શીરો મળ્યો છે, એથી બોલો. આ કીર્તન ભક્તિ માં મજા પડી ગઈ, એથી બોલો. આનંદ સંતો એ કીર્તન આપ્યા, એથી બોલો. આવા સાચા સાધુ નો સમાગમ મળ્યો, એથી બોલો. પ્રભુ થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. અગણિત ઉપકાર જેણે કર્યા અમર, એને થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ. જેના હાથમાં શીરો નથી બધા તાળી પાડે. પ્રભુ થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. અગણિત ઉપકાર જેણે કર્યા અમર, એને થેન્ક યુ વેરી મચ, એને થેન્ક યુ વેરી મચ, એને થેન્ક યુ વેરી મચ. કે તમે સર્વોપરિ મહારાજ ભલે, તમે રાજાધિરાજ ભલે, તમે અવતારના અવતારી ભલે, તમે ગઢપુર દેશ નરેશ ભલે. એ બધું સાચું કે મહારાજ તમે સર્વોપરિ છો, તમે રાજા ધીરાજ છો, તમે અવતારના અવતારી છો, પણ પોતાના ભાઈ પોતાના
ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના. સંતો ના સખા ભલે, તમે દાદા ખાચર ના પ્રિય ભલે, તમને લાડુ બાને જીવ બા પૂજે ભલે, તમે અક્ષરધામ ના અધિપતિ ભલે, તમે નંદ સંતો ના સખા ભલે, તમે દાદા ખાચર ના ભલે પ્રિય હોય, અરે તમને લાડુબા ને જીવબા પણ ભલે પૂજતા હોય, તમે ભલે અક્ષરધામ ના અધિપતિ હોય, પણ તમે તો મારા પોતાના છો. હે તમે નંદ સંતો ના સખા ભલે, તમે દાદા ખચર ને પ્રિય ભલે, તમને લાડુબા ને જીવબા પૂજે ભલે, તમે અક્ષરધામ ના અધિપતિ ભલે, પણ પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના, પોતાના ભાઈ પોતાના, ઘનશ્યામ મારા પોતાના. અમારા અમારા જમણી બાજુ છે ને એ ભાઈ નું નામ છે રાજેશભાઈ સેવક. મારા બર્થડે ના કાર્યક્રમ હોય, લગ્ન ના કાર્યક્રમ હોય, એનિવર્સરી ના કાર્યક્રમ હોય કે કીર્તન ભક્તિ હોય, હર હંમેશ મારી સાથે તબલા અને ઢોલ ઉપર હોય ને એવા રાજેશ સેવક માટે જોરદાર તાળીઓ એકવાર. મને ઠપકો મળે એવું ના કરતા. ઘનશ્યામ મારા પોતાના,
વારસા ધાર્યા માર તારે અનુસાર કાર કારવાર ઘર મેર કરે હરી હર સૂર્યા વાર્યા ચરયતિ મન હર ભર ભર યતિ ઓર હર કરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ધરાઓ પદ ધરાર ધરાર પદ ભોકર રંગ ભર સુંદર શ્યામ રમે આજ રંગ ભર સુંદર શ્યામ રમે આજ રંગ ભર સુંદર શ્યામ સ્વામી નારાયણ મહામંત્ર છે પ્રગટ અને સાક્ષાત મહારાજ તારા ઘનશ્યામ તમારા તમારે છે ને હવે કરવાનું છેલ્લી છે હવે બે મિનિટ છે એટલે બધા અદબ છોડી નાખજો હે ઘનશ્યામ તારા હવે હે ઘનશ્યામ તારા મહારાજ તમારા ઘનશ્યામ તમારા ભાઈ વિવેકાનંદ ની જેમ ઉભા તાળી પાડો હા હે ઘનશ્યામ તમારા હે સ્વામિનારાયણ તમારા શ્રીજી મહારાજ તમારા મારા તમારા મુખ પરવારી હારી રે હું તો સુત પુતારી મારા તમારા મુખ પરવારી હારી રે હું તો સુત પુતારી મારા તમારા મુખ પરવારી હારી રે હું તો સુત પુતારી હારી રે હું તો સુત પુતારી હારી રે હું તો સુત પુતારી હારી રે હું તો મિત્રો શરણાઈ પર સુનિલ ધુમાલને તાળીઓથી વધાવજો કીબોર્ડ ઉપર તમારા તમારા જ પરિવારના એવા નિર્મલને પણ જોરદાર તાળીઓથી વધાવજો સાથે અમારા તરુણભાઈ જોશી ઉપસ્થિત છે ઓક્ટોપેડ લઈને અને આપણા ગુરુકુલના સેવક એવા નરેન્દ્રભાઈ રામાણી એ ઢોલક પર છે જબરજસ્ત સાઉન્ડ સિસ્ટમ મનુભાઈ ને એમણે કરી છે એને પણ તાળીથી વધાવજો સાથે અમારા સાઉન્ડ એન્જિનિયર વિપુલભાઈ શાહ પણ બિરાજમાન છે એને પણ વધાવજો અને ફરીથી આપણે મહારાજને એવી પ્રાર્થના કરીએ કે વહેલી વહેલી આજ્ઞા કરે અને ફરીથી આપણે કીર્તન ભક્તિમાં કે રાસ ઉત્સવમાં પાછા મળીએ બધાને ત્યાં સુધી જય સ્વામિનારાયણ.